સુરત શહેરમાં લોકસભાની ચૂંટણીને લઈને મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરાયો. બહુમારીમાં ભવન ખાતે મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારગી દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેવામાં આવી. સ્થાનિક ન્યૂઝ ચેનલો પર આચારસંહિતાને લઈને નજર રાખવામાં આવશે. કોઈપણ મીડિયાનો દુરુપયોગ ન થાય, પેઇડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ પર નજર રાખી શકાય તે માટે આ મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરાયું છે. કલેક્ટરે કહ્યું કે આદર્શ આચારસંહિતાને લઈને આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી સૌરભ પારગીએ કહ્યું કે ફેક ન્યૂઝથી લઈને પેઇડ ન્યૂઝ સુધીની બાબતો પર નજર રાખવામાં આવશે. આ રૂમમાંથી મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યો છે. અત્યારે બધી જ ચેનલોમાં લોકલ ચેનલ અને સોશિયલ મીડિયા પર ચાલતી બધી ચેનલો પર કામ કરવામાં આવી રહ્યું છે. બધા ઉપર વોચ રાખવામાં આવશે. આચારસંહિતાનો ભંગ થતો હોય તો તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો કેસ હજી સુધી કરવામાં આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી 16 એસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે. એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે. એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈપણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય, પેઇડ ન્યૂઝ ફેક ન્યૂઝ આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે. જે અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને પાર્ટીઝને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને આના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે. નહીં, અત્યારે તો બધા મોનિટરિંગ થાય છે અને જેટલી પણ ચેનલ્સ છે, લોકલ ચેનલ છે અને ઇવન મીડિયામાં જે ચાલતી હોય, બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ, જે રિલેવન્ટ જ્યાં પણ લાગતું હોય અને આપણને ક્યાંક આચારસંહિતાનું ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ. અત્યાર સુધી સુરત જિલ્લામાં આવી કોઈ જે છે ધ્યાન ઉપર આવી નથી.